નમસ્તે વિદ્યાર્થી આગળના ભાગની અંદર આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ ની પ્રક્રિયા કઈ રીતે થાય એના વિશેની પ્રવૃત્તિ આપણે જોઈ હવે આપણે આ વિડિયોની અંદર ઇલેક્ટ્રોપ્લેટિંગ નો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય એના વિશે આપણે જોઈ ઇલેક્ટ્રોપ્લેટિંગ ની પ્રક્રિયા રહી એ બહુ જ મહત્વની છે તો ઉદ્યોગોની અંદર અલગ અલગ વસ્તુ બનાવવા માટે એક ધાતુ ઉપર બીજી ધાતુનું પોડ ચડાવવું તો એના માટે ઇલેક્ટ્રોપ્લેટિંગની જે પ્રક્રિયા રહી એ બહુ જ મહત્વની છે તો કે એક ધાતુ ઉપર બીજી ધાતુનું પોડ શા માટે ચડાવવામાં આવે તો કે મૂળ ધાતુ હોય એના જે ગુણધર્મો હોય એમાં થોડી કચાશ હોય જો એટલે કે એ ગુણધર્મ વાતાવરણને અનુકૂળ હોતા નથી એટલે કે કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ ઉત્પન્ન થાય તો એના ઉપર સારી ધાતુનું પોડ ચડાવવાથી એ સમસ્યાને આપણે દૂર કરીએ તો કે આપણે ઉદ્યોગોની અંદર અલગ અલગ સાધનો જોઈ તો કે મોટર કારના સ્પાર્ક અલગ અલગ ભાગ સાયકલના રીમ પછી હેન્ડલ પછી ગેસ બર્નર જે સ્ટવનું જે ગેસ બર્નર હોય એના ભાગ તો આવા અલગ અલગ કેટલાક જે ભાગ રહ્યા એના ઉપર કેટલીક ધાતુનું પોડ ચડાવવામાં આવે તો આજે આપણે ઉદાહરણ લીધા કે મોટર કાર હોય એના બોનેટ ને એના કેટલાક ભાગ હોય તે સાયકલ ના હેન્ડલ અને એની જે પૈડાની રિંગ હોય એમાં તો આપણે એ ચળકડાટ ધરાવે તો એમાં ક્રોમિયમ નું પોડ ચડાવેલું હોય તો ઓલરેડી આપણે જોવા જાય તો ક્રોમિયમ જે રહી એને કાટ લાગતો નથી અને ઉજળડા થવા દેતી નથી અને ચળકડાટ ધરાવે આ સારામાં સારો ગુણધર્મ પણ ક્રોમિયમ જે રહ્યું ને એ મોંઘું છે તો આપણે એમ થાય કે આખી વસ્તુ ક્રોમિયમ થી બનાવી નાખી તો પછી કઈ પ્રોબ્લેમ જ ન રહે કાટલા પર પણ મોંઘી હોવાથી આપણે આખી વસ્તુ ક્રોમિયમ થી બનાવી શકીએ નહીં પણ કોઈ સસ્તી વસ્તુ ધાતુ હોય એના દ્વારા મૂળ વસ્તુ બનાવી અને એના ઉપર ક્રોમિયમ નું પડ ચડાવી હજુ આ જ રીતે આપણે ઘરેણાની અંદર જોઈએ આભૂષણો તો એમાં પણ જે હલકી ધાતુ એના દ્વારા ઘરેણાનો ઘાટ આપવામાં આવે એના ઉપર ચાંદી અથવા સોનાના પડ ચડાવવામાં આવે એટલે એ દેખાવમાં આકર્ષક લાગે હજુ અને મૂળ એની જે ધાતુ હોય એ કેવી હોય સસ્તી હોય આ સિવાય આપણે જોઈએ કે ખાદ્ય પદાર્થનો જે સંગ્રહ કરી એની અંદર આપણે ટીન જેવા લાગતા પદાર્થ ટીન જેવા લાગતા સાધનનો ઉપયોગ કરી એમાં મૂળ એ જે વસ્તુ રહી એ લોખંડની બનેલી હોય એના ઉપર ટીનનું આવરણ કરાવેલું હોય તો કે લોખંડ ખાદ્ય પદાર્થના સંપર્કમાં ન આવવાથી ખાદ્ય પદાર્થ જે રહ્યું એ બગડતું નથી તો કે ટીન રહી ને ઓછી સક્રિય ધાતુ છે એટલે એના ઉપર ખાદ્ય પદાર્થની શું કહેવાય ટીનની અસર ખાદ્ય પદાર્થ ઉપર થતી નથી અને આપણો ખાદ્ય પદાર્થ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે અને આપણે આગળ જોઈએ એમ પુલ અને જે વાહનોના જે ભાગો રહ્યા એ આપણે લોખંડના બનાવવામાં આવે તો આપણે થાય કે લોખંડના બનાવવામાં આવે તો લાંબા ગાળે ઘસાઈ જાય અથવા કાટ લાગે તો કે એના ઉપાય તરીકે એમાં ઝીંકનું આવરણ ચડાવવામાં આવે એ આ જ પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોપ્લેટિંગ ની જે આપણે આગળના વિડીયોની અંદર જોઈ પ્રક્રિયા એના દ્વારા ઝીંકનું પોડ ચડાવવાથી આ જે બધા રહ્યા પુલ અને અલગ અલગ પ્રકારના જે વાહનોના જે સાધનો રહ્યા એ લાંબા ગાળા સુધી ચાલે હજુ એમાં ઘસારો કે કાટ લાગતા નથી અને એની મજબૂતાઈ વધી જાય છે હવે આપણે અલગ અલગ સાધનો અલગ અલગ વસ્તુ બનાવવા માટે આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી પણ જે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા પૂરી થયા પછી રહેલું જે દ્રાવણ રહ્યું કેમિકલ હજુ એનો જે નિકાલ રહ્યો ને એ બહુ નુકસાનકારક છે તો અને એ જે આપણે દ્રાવણ રહ્યું એને આપણે પર્યાવરણમાં એમને ફેંકી દઈએ તો એ અલગ અલગ પ્રકારના પ્રદૂષણ ઉત્પન્ન કરે તો આ પ્રકારના કચરાના નિકાલ માટે વિશિષ્ટ માર્ગદર્શિકા સરકાર દ્વારા જાહેર કરેલી એના નિયમ અનુસાર તમે એનું પાલન કરો એનો નિકાલ કરો તો પર્યાવરણને ઓછું નુકસાન થાય હજુ અને ધારો કે એવો કેમિકલયુક્ત કચરો હોય એવો તમે પાણીની અંદર નદીની અંદર એમને વહેવાઈ દો
તો એની અંદર જે રહેતા જીવ જંતુ માછલી કે અન્ય જે કઈ પ્રાણી હોય એને નુકસાન કરે, કારણ કે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે નહીં, તો એ બધા મૃત્યુ પામે. અને એ જ પાણી મનુષ્ય અથવા પશુ કે જે પાણીનો ઉપયોગ કરે પીવા માટે વાપરવા માટે, તો એને પણ ચામડીને અને શરીરની અંદર નુકસાન કરે અને લાંબા ગાળે શારીરિક અલગ અલગ પ્રકારના રોગ થાય અને મૃત્યુ પણ થઈ શકે. તો આનો યોગ્ય રીતે નિકાલ કરવો જરૂરી. તો આપણે આ પાઠની અંદર વિદ્યુત પ્રવાહની કેવી અસર થાય ઘન પદાર્થની અંદર અને રાસાયણિક પ્રવાહી પદાર્થની અંદર એની વાત થઈ. શરૂઆતમાં તો જે પદાર્થ હોય એ વિદ્યુત વાહક છે કે અવાહક એના વિશે આપણે જોયું. પછી કોઈ પદાર્થ જે હોય વાહકતા એમાંથી વિદ્યુતનું વહન કરી તો એની આજુબાજુ ચુંબક ઉત્પન્ન થાય એવું પણ આપણે ટેસ્ટ જોયું. હજુ પછી શાકભાજી કે ફળોરિયા એની અંદર વિદ્યુતનું વહન થાય કે ન થાય એના માટે એના માટેની પણ એક પ્રવૃત્તિ ગુજરવારી આપણે સરસ મજાની બટેકાની અંદર જોઈ હતી. એના દ્વારા આપણે એ પણ જોયું હતું કે બેટરી અથવા સેલ નો ધનશેડો આપણે શોધવો હોય હજુ ધન કે ઋણ છેડો તો સરળતાથી ધન છેડો ચડી જાય તો બીજો છેડો કયો હોય ઋણ છેડો હોય હજુ. તો આ રીતે આપણે એ પ્રવૃત્તિ દ્વારા પણ એ અભ્યાસ આપણે કર્યો હજુ. પછી ઇલેક્ટ્રોપ્લેટિંગની વાત આવી તો ઇલેક્ટ્રોપ્લેટિંગની અંદર એક ધાતુ ઉપર બીજી ધાતુનું કોડ ચડાવીએ હજુ. તો આ રીતે આ પાઠની અંદર અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થની અંદર વિદ્યુતનું વહન થાય કે નથી થતું એને આપણે વિશે બધી માહિતી જોઈ. તો અલગ અલગ ભાગ દ્વારા વિડિયામાં આ પાઠ દ્વારા જે તમને સમજાવેલું છે એને અનુરૂપ સ્વાકૃતિની અંદર જે જે પ્રશ્ન તમને આવડે એવા તમારી જાતે પેન્સિલથી નિયમિત પૂરતા રહેવાનું. જો તમે ઘણીવાર ઘણા વિદ્યાર્થી જે અચાનક અમે કોલ કરતા હોય ત્યારે ઘણીવાર વાલી એમ કહેતા હોય કે બે પાઠ આવે ત્યારે એક આવે બે પાઠ પૂરે હજુ સ્વાપોથીની અંદર. તો એમાં ઘણીવાર એવું પણ બને કે એક સાથે ઘણીવાર એક દિવસમાં તમારે છ પાઠ ઉતારવાના થાય. તો એવું આપણે ઉતારો કરી અને આપણા મગજની અંદર એવું કંઈ ઉતરે નહીં, પણ હરોજના પાંચ પ્રશ્નને નિયમિત તમે વ્યવસ્થિત ઉતારો તો તમને યાદ પણ રહી જાય અને સરળતાથી તમારે પાકા કરવા હોય તો પાકા પણ થઈ શકે હજુ. એટલે પણ સૌથી પહેલાં તમારે જે જે ક્રમમાં વિડીયો આવતા હોય એ વિડીયો તમારે જોવાનો, પછી પેન્સિલથી સ્વાપોથીની અંદર કરવાનો પ્રયત્ન કરવો હજુ. પછી તમને પરફેક્ટ ખબર છે કે આ પ્રશ્નનો જવાબ આ જ છે તો તમે બુલ પેનથી પણ લખી શકો હજુ. આ સિવાય જ્યારે બધા વિડીયો પૂરા થાય કોઈ પણ પાઠના એના પછી શનિવાર, એવું નથી કે દર શનિવારે, પણ શનિવારે હોમવર્ક આપણે મેકીએ કે આ પાઠનું આટલું હોમવર્ક લખવા કે ત્રણથી ચાર પેજ હોય એવા નાનું નાનું જેટલું પૂરું હોય એ બધું આપણે મેકી અને રવિવાર કે એના બે દિવસ પછી એના આન્સર મોકલી. તો જે બે દિવસ વચ્ચેનો ગાળો રહ્યો ને ત્યારે તમારે જે આવડે ને એટલું લખવા, નથી આવડતું પેન્સિલથી લખી નહીં તો પછી તમારે પૂછવું પડે જેટલું આવડે એટલું લખવાનું, બાકીનું જ્યારે આન્સર મોકલી ત્યારે વ્યવસ્થિત લખી. ઓકે, આ રીતે તમે નિયમિત કરશો તો તમારે લખવાનું રિવ્યુ એ જાજુ ભેગું થશે નહીં. ઓકે.